કુકમા ગામે દલિત પરિવારની સોસાયટીના રહેવાસીઓના ત્રાસ મુદ્દે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું. કુકમા ગામે કલ્યાણેશ્વર નગર બે જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા મહેશ્વરી ખેંગાભાઈ મીઠુભાઈ, જેઓ નલિયામાં પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવી રહ્યા છે, જેમનો એવો આક્ષેપ છે કે તેમની સોસાયટીમાં રહેતા લોકો દ્વારા દલિત જાતિ મુદ્દે ત્રાસ આપી ખોટી હેરાનગતિ કરાય છે અને આ બાબતે તેમણે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું અને અમે ત્યાં સ્થાનિક મુલાકાતે ગયેલ ત્યારે તેમણે જો આ બાબતે પગલાં નહીં લેવાય તો કલેક્ટર કચેરીએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. વધુ નિહાળીએ તેમના શબ્દોમાં. રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી. અરમ ખેગારભાઈ મીઠુભાઈ મહેશ્વરી, ભુજમાં કલ્યાણેશ્વર નગર કોલોની, કલ્યાણેશ્વર નગર બે, પ્લોટ નંબર 101, કુકમાં આવેલો છે કલ્યાણેશ્વર નગર. છેલ્લા 12 મહિના મારી સંસ્થા એ છે કે પછાત જાતિ વાળાને અહીંયા લોકોને નો એન્ટ્રી કરે છે, કોઈને આવવા નથી દેતા. પ્લસમાં કે ભાઈ ખોટા ખોટા કેસ કરી અને આને ષડયંત્ર રચીને આ લોકોને કઈ રીતે બહાર કાઢવાના, એ લોકોનો ષડયંત્ર રચે છે એ લોકો. એના થ્રુ મારે ન છૂટકે આ પગલાં કલેક્ટર ઓફિસને અરજી આપવી પડી છે, ડીએસપીને કોપી આપવી પડી છે. જો આ વસ્તુ જો અગાઉ થશે તો ન છૂટકે મારે કલેક્ટર ઓફિસે આત્મવિલોપન કરવો પડશે. માનસિક ત્રાસ આ લોકોનો બંધ થાય એવી મારી રિક્વેસ્ટ છે. પાણીની વાતમાં એવો છે કે અમે 150 રૂપિયામાં મહિને હલાવતા હતા, એ લોકો ચાર્જ વધારી અને 300 રૂપિયા કરી મૂક્યા હતા અને સંચાલકને 1000 રૂપિયામાં પગાર ઉપર હલાવતા હતા, એની જગ્યાએ એ લોકો 2500 રૂપિયા કરી મૂક્યા છે. તો એ એટલા ભાવ અમને પરવડે એવી પરિસ્થિતિ નથી બધા કોલોનીની અને મારી પણ. કારણ કે આ જે વસ્તુ કરી રહ્યા છે, અન્યાય કરી રહ્યા છે અમારી સામે, અને હવે પછી જો અન્યાય થશે તો ન છૂટકે મારે કલેક્ટર ઓફિસે આત્મવિલોપન કરવું પડશે. અને ખોટા ખોટી જે માણસોને ધમકી આજની તારીખમાં પણ આપે છે, કોઈ કોલોનીમાં જો અત્યારે ઊંચી નીતિ સાધે તો સીધો પોલીસને આવે, પોલીસની વારે ઘડી ધમકી આપવામાં. ઇશ્રામભાઈ આહિર, શંભુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, કાંતિ લુહા અને જયંતિભાઈ અને નારાયણગીરી ગોસ્વામી, અને નારાયણગીરી ગોસ્વામી તો શરૂઆતમાં આવ્યું ત્યારથી જ મને એવી કરી કે અહીંયા હરિજનો કે મૈત્રો કે 50 જાતિ વાળાને કોઈ આપવાના નથી મકાન, બીજી ક્યાં ગમી આવો અહીંયા. તો અમારે શું ગુનો? 50 જાતિ વાળો કોઈ માણસ નથી, એ માણસ નથી રહી શકતો. દેશના સંવિધાન અલગ છે બધાના. હું ગવર્મેન્ટનો માણસ છું, પોસ્ટમેન તરીકે ફરજ બજાવું છું નલિયામાં, અને મારો નેચરલ આખો બીજી ટાઈપનો છે. હું ખોટી રીતે કરતો નથી ને ખોટી રીતે કરે તો મારાથી અન્યાય થતો નથી, ને જો અન્યાય થશે તો હું એનો જવાબ લેગલી કરીશ. મારી માંગણી એ છે કે ભાઈ અહીંયા સોસાયટીમાં અન્યાયો બંધ થાય, જે સંચાલકો કરી રહ્યા છે, પ્લસમાં જે અત્યારે વિશ્રામભાઈ આહિર છે એ પ્રમુખ. આગલા સમાચારમાં એ જાણ કરી હતી કે હું પ્રમુખ છું, ખરી તે પ્રમુખ નથી. પ્રમુખ એ વર્ણી પાછળથી મારી કને બધા ડોક્યુમેન્ટ પડ્યા છે. તે વખતે પ્રમુખ હતા મયુરસિંહ ઝાલા, એ પછી ફેરવી મગજમારી કરી એ લોકોથી ચાવી લઈ કરીને એ પોતે પ્રમુખ બન્યો છે. અને પ્રમુખ બન્યા પછી માણસોને અહીંયા શું કીધું કે પાણીની સમસ્યા માટે કલેક્ટર માટે હાલવાનું છે અને હાલો, અને ત્યાં પછી ફરિયાદ કરી છે. પાણીની સમસ્યાની ફરિયાદ કરે તો ઠીક છે, અમારી ફરિયાદ કરી છે તમે, તો અમે ગુનો શું કર્યો? આ મેટરમાં હું હતો ક્યાં? મારી સર્વિસ હતી, હું તો સવારના નોકરી આવ્યો છું, તો હું આ મેટરમાં આવ્યું ક્યાં નહીં? તો મારી તને કોર્ટના કાગળિયા પડ્યા છે, બધાના નામ પડ્યા છે, અને જે જે વિટનેસ લીધી છે એ વિટનેસ દ્વારા બધા ખોટા વિટનેસ નાખ્યા છે, અને એકમાં જે વિટનેસ નાખ્યો છે એનું મેન્ટેનન્સ નથી, છતાં પણ એમાં વિટનેસ નાખ્યો છે. જાંચ બરોબર એ લોકો કરી નથી અને અન્યાય કરી રહ્યા છે, તો અન્યાય બંધ થવો જોઈએ, અને ન થશે તો હું ન છૂટકે મારે આગળ વધવો પડશે.